જ ભોળાનાથનું એક બીજું સ્વરૂપ છે કે જ્યારે તે કોપાયમાન થાય છે ત્યારે કોઈ જ દેવી દેવતાઓ હોય કે તમામ રીતે તમામ જગ્યાએ તેમની આ વાત છે, આ ચર્ચા ફેલાતી હોય છે, કોપાયમાન થાય તેનો ડર તમામ ભક્તોને પણ લાગતો હોય છે. તો હવે તે કોપાયમાન થવાનું કારણ શું છે? મુખ્ય હું વાત કરું શિવ. જી, શિવ જેને આપણે કહીએ છીએ કે ભોળાનાથ ભોળાદેવ, તે વાત બિલકુલ સનાતન સાચી છે. તેવી જ રીતે તેમના ક્રોધાગ્નિથી, તેમના કોપથી જ્યારે તે કોપાયમાન થાય, તેમના ત્રીજા નેત્રથી સમગ્ર બ્રહ્માંડ પણ કંપી જાય છે અને ધ્રુજે છે અને ડરે છે. તમામે તમામ દેવી દેવતા તેનાથી ખૂબ જ ગભરાય છે. શાસ્ત્રમાં અનેક અનેક કહાનીઓમાં, અનેક અનેક કિસ્સાઓમાં ભગવાનના કોપાયમાન થવાની વાતો છે. પણ મૂળ જો હું આપને વાત કરું કે સૌથી વધુ ભગવાન કઈ બાબતથી વધુ ને વધુ તેમને ક્રોધ આવે છે, તે કોપાયમાન થાય છે, તો તેના માટે હું આપને એક વાત કરું. અને સાથે જ શાસ્ત્રમાં સમાયેલી અદભુત અદભુત જે વાતો છે તેના ઉપરથી જ આપણે એવું નક્કી કરી શકીએ કે તે ભોળા છે, તેમનો ક્રોધ આવો છે, તેમનું ત્રીજું નેત્રનો આવું છે, તે નટરાજ છે, તેમનું નૃત્ય આવું છે, એ બધું આપણે કહાનીઓમાંથી જ આપણને પ્રાપ્ત થયું છે. તો હવે કોપની હું આ વાત કરું કે જ્યારે શિવ વધુ ને વધુ કોપાયમાન કે ક્રોધી થાય તેવી કઈ બાબતો છે તેનું પણ ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે શિવનો જ્યારે ક્રોધ હોય ત્યારે તે તેવું નથી જોતો કે સામે કોણ છે. તેના માટે શાસ્ત્રમાં નિરૂપાયેલી એક કથા આપને હું જણાવું છું. ચોક્કસ. કે આદિ અનાદિ કાળ પહેલા જયારે ભગવાન શિવ માતાજીને મૂકી અને તપ કરવા જઈ રહ્યા હતા ત્યારે માતાજીએ અનેક અનેક સવાલો પૂછ્યા તેમને, અને તે સવાલોમાંથી એક શાસ્ત્ર રચાયેલું જેની મેં આગળ આપણે વાત કરી છે, રુદ્રાયમલ તંત્ર. આ રુદ્રાયમલ તંત્રમાં અનેક અનેક ઉપાયો માતાજીને ભગવાને બતાવ્યા છે, અનેક અનેક વિધિઓ માતાજીને ભગવાને બતાવી છે. જ્યારે મહાદેવ તપ કરવા ગયા, જ્યારે મહાદેવ તપમાં હોય ત્યારે સમયનું કોઈ તેમાં ભાન હોતું નથી, સમયનું તેમાં કોઈ મૂલ્ય હોતું નથી. તે એક વાર આંખ બંધ કરે અને ખોલે ત્યારે હજારો હજારો વર્ષ વીતી જાય છે, તેવું મહાદેવનું આ તપ હોય છે. માતાજીને તેનું પણ જ્ઞાન હતું, એટલે માતાજીએ તેમને કહ્યું કે સ્વામી આપ જશો અને આપના તપમાં કોઈ વિક્ષેપ નાખી શકે તેવું સમગ્ર બ્રહ્માંડમાં કોઈ નથી. જો મારે કઈ જરૂરિયાત હોય તો હું આપને કેવી રીતે સંદેશો મોકલી શકું? તો ભગવાને તેમને તેના માટે પણ વિધિ વિધાન કહેલા હતા, પરંતુ એમ પણ કહ્યું કે મારી જરૂરિયાત ના પડે, તારા અન્ય અન્ય કામો આપના અનેક અનેક રીતે થઈ શકે છે, તેવી વિધિઓ અને વિધાનો શીખવાડેલા. જ્યારે ભગવાન તપ કરવા જતા રહ્યા ત્યારે માતાજી ને થોડું એકલાપણું લાગ્યું. તે સમયે તેમને ભગવાને શીખવાડેલી આ રુદ્રાયમલ તંત્રની એક વિધિ હતી કે પોતાના શરીરના મેલ દ્વારા એક માટીની સાથે તેને મિલાવી અને અમુક અમુક વિધિ અને મંત્રોનો ઉપયોગ કરી માતાજીએ પુત્રને ઉત્પન્ન કર્યા, જે ગણેશજી કહેવાયા. બાદમાં ગણેશજીનો જયારે જન્મ થયો, ગણેશજીમાં જીવ આવ્યો, ગણેશજી જયારે ધીમે ધીમે મોટા થતા ગયા તેમને પણ ખ્યાલ આવ્યો કે આ મારા માતા છે, અને માતા પણ તેને ખૂબ લાલ લડાવતા. જયારે ભગવાન શિવ તો એક વાર તપમાં ગયા પછી હજારો હજારો વર્ષ સુધી તપમાં રહેતા, સમય વીતતો ગયો, ઘડી આગળ વધતી ગઈ. એવું બની એક સમય માતાજી જયારે સ્નાન કરવા બેઠા હતા, કથા એવું કહે છે કે ત્યારે માતાજીએ ભગવાન ગણેશને એવું કહ્યું કે દરવાજે ઉભો રહી અને ધ્યાન રાખજે, કોઈ પણ અંદર પ્રવેશે નહીં. ગણેશજી તો તેમની આજ્ઞાનું પાલન કરતા હતા. તેવામાં ભગવાન શિવ મહાદેવ તપ કરી અને રિટર્ન આવ્યા, પાછા આવી અને તે પોતાની ગુફામાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગણેશજી તેમને રોકે છે કે ઉભા રહો. મહાદેવ કહે છે કે મારા ઘરમાં જતો તું રોકનાર કોણ?
ત્યારે ગણેશજી કે તમારું નહીં, આ મારું ઘર છે, મારા માતા અંદર સ્નાન કરે છે, મને કોઈને પણ અંદર પ્રવેશ કરવાની ના પાડી છે. ત્યારે ભગવાન એને કહે છે કે તું મને જાણતો નથી, તું જવા દે મને. તો ગણેશજી હઠ કરી અને બેસી ગયા અને તેમણે જવાની ના કરી અને વાત વાતમાં કોઈ એવી પણ વાત કરી દીધી, થોડા આવેગમાં, થોડા ઘમંડમાં, થોડી તાકાતના પરચામાં, કે ભાઈ જોવા જેવી થશે. અને મહાદેવને ક્રોધ આવ્યો કે ભાઈ આટલો નાનો બાળક થઈ અને આ પ્રકારની જે વાત કરી. મહાદેવે તેને વોર્નિંગ આપી અને કહ્યું કે બસ હવે અહીં તું એક મર્યાદાથી વધારે આગળ વાત કરી રહ્યો છે, નહીં તો મારા ક્રોધનો ભોગ બનીશ. છતાં પણ તેમને અંદર ના પ્રવેશ કરવા દીધા ગણેશજીએ. ત્યારે મહાદેવજીએ ના છૂટકે તેનો શિરચ્છેદ કર્યો. શિરચ્છેદ કર્યો તેવામાં જ સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. અને ક્યારેય આવું ન બને જે મેં આપને વાત કરી કે મહાદેવને ક્રોધ આવે તો નથી કઈ જોતા કે આ કોણ છે. મહાદેવને ત્રણેય કાળનું નહીં, તમામે તમામ કાળનું જ્ઞાન છે, તમામે તમામ લોકનું જ્ઞાન છે. છતાં પણ કથા એવું કહે છે કે બાળક સામે હતું છતાં પણ મહાદેવે ન જોયું અને તેનો શિરચ્છેદ કર્યો. આ સમગ્ર પડઘમથી માતાજી પણ ખ્યાલ આવ્યો અને એકદમ બહાર આવી ધસી આવ્યા અને જોયું કે પોતાનો પ્રિય પુત્ર નો શિરચ્છેદ થયેલો છે. ભગવાન શંકર ખૂબ જ ક્રોધિત છે અને આ તમામ દ્રશ્ય જોઈ અને માતાજી પણ ખૂબ જ કલ્પાન કરવા માંડે અને એકદમ ભાગી પડે છે. અને માતાજી કહે છે કે મહાદેવ આપે આ શું કર્યું, આ મારો પુત્ર છે અને આ વસ્તુ બની ગઈ. તો મહાદેવજીએ પણ એ સમયે કહ્યું કે માતાજી ભલે આપ વાત કરો પણ તે પણ તેનું ભાન ભૂલી ગયો હતો અને આ ઘટના સમગ્ર બની ગઈ છે. ત્યારબાદ આપણને કથામાં ખ્યાલ છે કે મહાદેવજીએ એવું કહ્યું કે જે પહેલું પ્રાણી મળશે તેનું શિર લાવો, હું લગાવી આપું. અને ત્યાંથી ગજાનન ગણપતિ આવ્યા. પણ કથાનો સાર એવું કહે છે કે મહાદેવજીનો કોપ કેવી રીતે આવ્યો, મહાદેવજીનો ક્રોધ શું હતો. મહાદેવજીને મેં કહ્યું તેમ તમામે તમામ કાળનું જ્ઞાન છે, તેમને એ પણ ખબર છે કે આ પુત્ર માતાજીએ જ ઉત્પન્ન કરેલો છે. છતાં પણ તેને તેના ક્રોધનો ભોગ બનવું પડ્યું. એ પણ ખબર છે કે આનો શિરચ્છેદ થશે તો સૌથી વધારે ઘાત માતાજીને મળવાનો છે અને સૌથી વધારે દુઃખની લાગણી પણ તેમને થવાની છે. છતાં પણ તેમણે આ શિરચ્છેદ કર્યો. તેવું પ્રૂવ કરે છે કે મહારાજ શાસ્ત્રનો ધર્મ ધાર્મિક રીતે ઉપયોગ થાય અથવા શુભ માટે ઉપયોગ થાય અથવા જરૂરિયાત હોય અને ઉપયોગ થાય તો હંમેશા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ રુદ્રાયમળ તંત્રમાં અનેક શાસ્ત્રોનો જન્મ થયો, ચાહે આયુર્વેદ હોય, ચાહે જ્યોતિષ હોય, ચાહે અનેક અનેક પુરાણો ગ્રંથો કંઈ પણ હોય. શાસ્ત્ર એટલે ભગવાન એવું કહે છે કે આ શાસ્ત્રોનો દુરુપયોગ કરી કોઈ પણ કાર્ય કરવામાં આવશે તો તેને મારા ક્રોધનો ભોગ બનવું પડશે. અહીંયા માતાજીને પણ તેમને બક્ષ્યા નથી, પોતાના પુત્ર ગણેશનો પણ તેમણે શિરચ્છેદ કર્યો છે. કેમ કે મહાદેવજીએ કહ્યું કે કાર્તિકેય અને ઓખા જેવા સંતાન હોવા છતાં માતાજીને ગણેશ જેવા પુત્રની શું જરૂરિયાત પડી. તો આ તેનો દુરુપયોગ કર્યો છે વિદ્યાનો અને ગણેશજીને ઉત્પન્ન કર્યા છે. એ સમયે એવી કોઈ જરૂર નથી, છતાં પણ તો દુરુપયોગ થાય તેને કલ્પાન કરવું પડશે એવો મહાદેવજીનો શ્રાપ છે અને તેમના કોપ કે ક્રોધનો ભોગ બનવું પડે છે. માટે મહાદેવજી કોપાયમાન આ રીતે થાય છે. જે લોકો સમગ્ર બ્રહ્માંડમાં શાસ્ત્રોનો દુરુપયોગ કરી લોકોને છેતરે છે, પોતે દુરુપયોગ કરી જરૂરિયાત ના હોય એવા કાર્યો કરે છે અને લોકોને પરેશાન કરે છે, ત્યારે ત્યારે મહાદેવજી કૃપાયમાન થાય છે.